नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आपणे पीएम किसान सम्मान निधि योजना अन्वये ई केवायसी विषय माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आज अपनो आ टॉपिक। तो मित्रों, चार दिवस बाकी पीएम किसान सम्मान निधि योजना अन्वये फटाफट करी लियो ई केवायसी, नहींतर 2000 नो हप्तो थई जशे बंद। जी हाँ मित्रों, पीएम किसान सम्मान निधि योजना अन्वये ई केवायसी करवा माटे હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે, એટલે કે આજે 28 તો 31/8/2022 એ ઈ કેવાયસી કરાવવા માટેની છેલ્લી તારીખ છે। તો 28, 29, 30, 31 આમ ચાર દિવસ બાકી રહ્યા છે, તો ફટાફટ તમે ઈ કેવાયસી કરી લ્યો જેથી કરી અને તમારો જે 2000 નો હપ્તો છે તે બંધ ન થાય। તો ચાલો મિત્રો, હવે આપણે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઈટ પર જતા રહીએ અને ત્યાં વિગતવાર માહિતી મેળવીએ। તો તેના માટે મિત્રો, મેં અહીંયા મારા કમ્પ્યુટર પર બ્રાઉઝર ખોલી લીધું છે। તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી અને ત્યાર પછી પીએમ કિસાન લખી અને સર્ચ કરી લેવાનું રહેશે। સર્ચ કરતાની સાથે આ પ્રમાણેનું તમને સર્ચનું રિઝલ્ટ જોવા મળી જશે, જેમાં આપણે અહીંયા પહેલી જ લિંક જોવા મળી જશે પીએમ કિસાનની। તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો મિત્રો, હું અહીંયા ક્લિક કરી લઉં છું, જે ક્લિક કરતાની સાથે પેજ લોડ થઈ અને આ પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે। અથવા તો મિત્રો, તમે તમારા બ્રાઉઝરમાં pmkisan.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ પ્રમાણેની જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી જશે। તો મિત્રો, અહીંયા જે ઓફિશિયલી વેબસાઇટમાં તમને અહીંયા એક લાલ અક્ષરમાં મેસેજ જોવા મળી રહ્યો છે કે ઈ કેવાયસી ઇઝ મેન્ડેટરી ફોર પીએમ કિસાન રજિસ્ટર્ડ ફાર્મર, ઓટીપી બેઝડ ઈ કેવાયસી ઇઝ અવેલેબલ ઓન પીએમ કિસાન પોર્ટલ ઓર નિયરેસ્ટ સીએસસી સેન્ટર મે બી કનેક્ટેડ ફોર બાયોમેટ્રિક બેઝડ ઈ કેવાયસી। Decline of e-KYC all the PM Kisan beneficiaries has been extended till 31st August 2022. તો મિત્રો, આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે 31 ઓગસ્ટ 2022 એ e-KYC કરાવવા માટેની છેલ્લી તારીખ છે। તો આ શું મેસેજ છે તેની વિગતવાર માહિતી આપણે ગુજરાતીમાં જોઈએ। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ઈ કેવાયસીની સમય મર્યાદામાં આપણે જોઈએ કે પીએમ કિસાન રજિસ્ટર્ડ ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે, જેથી ઓટીપી આધારિત ઈ કેવાયસી માટે પીએમ કિસાન પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે। તો ત્યાં જઈ અને તમે ઓટીપી આધારિત ઈ કેવાયસી કરાવી શકો છો, અથવા તો મિત્રો, તમે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી કરાવવા માટે તમારા નજીકના સીએસસી સેન્ટરનો સંપર્ક કરી અને ત્યાં પણ ઈ કેવાયસી કરાવી શકો છો। આ ઉપરાંત મિત્રો, આપને જણાવવાનું કે જે અગાઉ ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 હતી તેને વધારી અને 31 ઓગસ્ટ 2022 સુધી લંબાવી દેવામાં આવેલી છે। તો આમ 31 ઓગસ્ટને હાલે ચાર દિવસ જ બાકી રહ્યા છે। તો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેશે અને તેઓએ ઈ કેવાયસી કરાવેલ નથી, તો તે ફટાફટ આ ચાર દિવસમાં પોતાનું ઈ કેવાયસી કરાવી લ્યો, કેમ કે જો ઈ કેવાયસી નહીં કરાવો તો આવનાર હપ્તો બંધ થવાની શક્યતા રહેલી છે। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ઈ કેવાયસી માટે માત્ર ને માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે। તો ચાર દિવસની અંદર તમારે તમારું જો ઈ કેવાયસી બાકી હોય તો ફટાફટ કરાવી લેજો, જેથી કરી અને તમને આવનાર હપ્તો સમયસર મળી જાય। તો મિત્રો, અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ પર આપણે ઓટીપી બેઝ ઈ કેવાયસી કઈ રીતે કરવું તેની વિગતમાં જોઈએ, તો આપણે થોડું સ્ક્રોલ કરી અને અહીંયા ફાર્મર કોર્નરનો ઓપ્શન તમને જોવા મળી જાય છે। અહીંયા તમે જોઈ શકો છો ફાર્મર કોર્નરનો ઓપ્શન છે, જેમાં આપણને પહેલો જ ઓપ્શન ઈ કેવાયસીનો જોવા મળી રહ્યો છે અને તેની બાજુમાં ન્યૂ પણ લખેલું છે। તો મિત્રો, ઓટીપી બેઝ ઈ કેવાયસી કરવા માટે આપણે અહીંયા ઈ કેવાયસીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે। તો અહીંયા આપણે સૌપ્રથમ આધાર કાર્ડ નંબર દાખલ કરી લેવાનો છે અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું વિગત દાખલ કરી અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરું છું। તો મિત્રો, મેં આધાર કાર્ડ નંબર દાખલ કરી લીધો છે, હવે હું સર્ચ બટન ઉપર ક્લિક કરી દઉં છું। જેવા આપણે સર્ચ બટન ઉપર ક્લિક કરશું એટલે તેની બાજુમાં એક નવો ઓપ્શન ખુલી જાય છે કે એન્ટર આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર। તો અહીંયા આપણે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી લઉં અને ત્યાર પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરું છું। તો મિત્રો, મેં મોબાઈલ નંબર દાખલ કરી લીધો છે, હવે હું ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું।
तो અહીંયા તમે મેસેજ જોઈ શકો છો, ઓટીપી હેઝ બીન સેન્ડ ટુ યોર મોબાઈલ નંબર, એટલે કે મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલી દેવામાં આવેલ છે। હવે જેવો આપણે ઓટીપી આવશે એટલે ઓટીપી અહીંયા દાખલ કરી અને ત્યાર પછી સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરી દઈશું। તો ચાલો હું અહીંયા ઓટીપી આવવાની રાહ જોઉં છું અને ત્યાર પછી આપણે ઓટીપી દાખલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરીશું। તો મિત્રો હવે મોબાઈલ નંબર ઉપર ઓટીપી મળી ગયો છે, તો હું અહીંયા ઓટીપી દાખલ કરી લઉં છું। અને ઓટીપી દાખલ કરી લીધા પછી અહીંયા સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં અહીંયા બીજું એક બટન આવી જાય છે, ગેટ આધાર ઓટીપી। તો અહીંયા ગેટ આધાર ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। જે ક્લિક કરતાં આપણને નીચે બીજો એક ઓપ્શન જોવા મળી જશે કે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ ઓટીપી। તો અહીંયા આપણે જે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી મળશે તે દાખલ કરવાનો રહેશે। તો પહેલો જે આપણને ઓટીપી મળ્યો તે 4 આંકડાનો ઓટીપી મળશે, અને ત્યાર પછી હવે જે બીજો ઓટીપી મળશે તે આપણને 6 આંકડાનો ઓટીપી મળશે, અને તે ઓટીપી આપણે અહીંયા દાખલ કરી અને ત્યાર પછી સબમિટ ફોર ઓથ એટલે કે ઓથેન્ટિકેશન ઉપર આપણે ટાઈપ કરી દેશું। તો તે ટાઈપ કરતાની સાથે આપણું જે ઈ કેવાયસી છે તે સક્સેસફુલી થઈ જશે। તો આ પ્રમાણે મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ઈ કેવાયસી કરી શકીએ છીએ। તો મિત્રો આ પ્રમાણે 4 સ્ટેપમાં તમારું ઈ કેવાયસી છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે કરી શકો છો। તો જે છેલ્લે 6 અંકનો ઓટીપી આવે તે ઓટીપી દાખલ કરી અને સબમિટ ફોર ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરતાની સાથે આપણું જે ઈ કેવાયસી છે તે સક્સેસફુલી થઈ જાય છે। તો આવનાર હપ્તો મેળવવા માટે દરેક ખેડૂત મિત્રો આવી જ રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે, અથવા તો તમારી નજીકના સીએસસી સેન્ટર ખાતે જઈ અને તમે ત્યાં બાયોમેટ્રિક દ્વારા ઓથેન્ટિકેશન કરાવી શકો છો। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।